નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પુતલિકા પરીક્ષા ઓકે સોળમો પાઠ આપણે જોયો અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ મોડ ઉપર આપણે અટક્યા હતા કે રાજાની સભામાં જ્યારે એક વણિક ત્રણ પુતળીઓ લઈને આવે છે અને ત્રણ પુતળીઓ બતાવે છે તો સમાન આકાર રંગરૂપ બધું એક જેવું હોય છે પણ ત્રણેયનું મૂલ્ય જે છે જુદું જુદું હોય છે હવે જુદું જુદું મૂલ્ય કેમ છે તો એ માટે રાજા બરાબર રાજા બધા મંત્રીઓને કહે છે કે ભાઈ આ જુદું જુદું મૂલ્ય છે તો એ કેમ છે બરાબર મિત્રો તો સભામાં બેઠેલા બધા મંત્રીઓ સભ્યો બધા આવે છે હાથમાં લઈને પણ તેના મૂલ્યનો ભેદ તે જાણી શકતા નથી હા તો આટલા સુધી આપણે અટક્યા હતા એ વાતને આપણે થોડી આગળ વધારી અને પાઠને આપણે પૂર્ણ કરીએ તો સર્વ મિત્રોને મારા જય રાજારામ જય રાજારામ મજામાં છો ને બધા ઓકે તો આપણે આગળ વધીએ નૃપ ઉપસ્થિત રાજ્ય સભા સદસ્ય પુતલિકાના મૂલ્ય ત્રણ વિજ્ઞાપિત નિવેદિત વાન હા આ વસ્તુ આપણે જોઈ છે છતાં થોડી ઝડપથી જોઈ લઈએ કે રાજા ઉપસ્થિત સભામાં રહેલા કે છે કે અનેક વિદ્વાનો બરોબર સદસ્યોને આ પુતળીઓનું મૂલ્ય માટે રાજાના નિવેદનને કે છે કે અનુસરતા બહ વિચક્ષણા ઘણા બુદ્ધિમાન બરોબર વિચક્ષણા એટલે બુદ્ધિમાન સમાગત્ય એટલે આવીને ઉત્તલિકાના મૂલ્ય ભેદમ તત્ર ચ કારણ જ્ઞાતું પુતળીઓના મૂલ્ય વચ્ચેનો તફાવત અને તેનું કારણ જ્ઞાતું એટલે જાણવાનો પ્રયત્ન એટલે પ્રયત્ન કરતા હતા પરંતુ કોપી તત્ર સફળ ન અભવત હ કોપી એટલે કહ પ્લસ અપી સંધિ થયેલી છે એટલે કોઈ પણ તત્ર એટલે તેમાં અને સફલ એટલે સફળ ન અભાવત એટલે કે બન્યું નહીં કોઈ પણ તેમાં સફળ ન થયું તતોસવ એટલે તત પ્લસ અસૌ તત એટલે પછી અસવ એટલે તે પછી તે નૃપ એટલે રાજા એ તત્કાર્ય એટલે તે કાર્ય મંત્રીને સમર્પિતવાન એટલે કે રાજાનો જે મંત્રી હતો તે મંત્રીને આ કાર્ય સોંપ્યું ચતુર મંત્રી ઉત્થાય મંત્રી કે છે કે ઊભા થઈને બરાબર ચતુર મંત્રી ઊભા થઈને દિનત્રય અનંતરમ અહમ એત વિજ્ઞાય ભવતે નિવેદ યશ્યામી ઈતિ કે દિનત્રય અનંતરમ એટલે ત્રણ દિવસ પછી એટલે કે ત્રણ દિવસમાં અહમ એટલે કે હું એતત વિજ્ઞાય એટલે આ જાણીને ભવતે નિવેદયમી એટલે તમને જણાવીશ ઇતિ નૃપાય સવિનયમ અકથાયત એવું કે છે કે રાજાને વિનયપૂર્વક પૂર્વક એટલે કહ્યું અને નૃપહ તથા અસ્તુ રાજાએ કહ્યું કે આશીર્વાદ આપ્યા તથા તથાસ્તુ તથા પ્લસ અસ્તુ એટલે અસ્તુ એટલે થાવ તથા એટલે તેમ રાજાએ મંત્રીને આશીર્વાદ આપ્યા કે તથાસ્તુ તેમ થાવ તમે જેમ ઈચ્છો તેમ થાવ બધા કુદન વગેરે ભણ્યા છીએ બરાબર મિત્રો તો કે છે કે તથાસ્તુ એમ કહીને રાજસભાને શું કર્યું વિસર્જન કર્યું એટલે કે બધા છૂટા પડ્યા બરાબર મિત્રો આટલા સુધી આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું અને હવે આપણે અહીંથી આગળ વધીએ બરાબર ચલો શું થાય છે આપણે જોઈએ મંત્રી તા પુતલિકા સ્વીકૃત્ય ગૃહમાંગત છતી હં મંત્રી તે પુતળીઓને સ્વીકૃત્ય એટલે સ્વીકારીને એટલે લઈને ગ્રહ છતી એટલે ઘરમાં આવે છે હં ઘરે આવે છે બરાબર સ્વીકૃત્ય ગૃહમાં છતી ઘરે આવે છે ગૃહમાં આગત્ય પરિશ્રાંત બરાબર હવે મંત્રી પરિશ્રાંત એટલે શ્રમ પરિશ્રાંત અપી એટલે શ્રમ બુભુક્ષિત અપી ભૂભિત એટલે ભૂખ બરાબર અપી પણ બરાબર ભૂભુખિત અપી એટલે થાકેલો અવાજ છતાં ભૂખ્યો અવાજ છતાં પરિશ્રમમ ભુભુક્ષાચ ઉપેક્ષ્ય બરાબર તે થાકેલો હોવા છતાં ભૂખ્યો હોવા છતાં પરિશ્રમમ પરિશ્રમ ઉપે ઉપેક્ષ્ય એટલે કે જે કે ક્ષમ અને ભૂખ વગેરેને અવગણીને સર્વાની દૈનંદિનાની કાર્યાની હા બધા જ કે છે કે દૈનંદિનાની એટલે કે દિવસના કાર્યો નિત્ય કાર્યો હા એ દિવસના દિન દિનચર્યાને લગતા કાર્યની પરિત્યજ્ય એટલે કે છે કે છોડીને હમ બધા કાર્ય છોડીને સૂક્ષ્મી કયા સુક્ષ્મ ઇક્ષિકયા કયા એટલે કે છે કે એકદમ સૂક્ષ્મ બારીકાઈથી ઝીણવટ ભર્યું એકદમ બારીકાઈથી કે છે કે પરિક્ષતે એટલે કે છે કે તે બારીકાઈથી શું કરે છે પુતળીઓનું અવલોકન કરે છે હા પુતલિકા સૂક્ષ્મ ઈક્ષી કયા પરીક્ષતે તે પુતળીઓનું કે છે કે એકદમ બારીકાઈથી ઝીનવટ ભર્યું કે છે કે પરીક્ષણ કરે છે અને સહ પછી તે પુત્તલિકા નામ કરણે શું પછી તે કે છે કે પુતળીઓના કાનોમાં બરાબર પુતળીઓના કાનમાં છિદ્રમ એકમ એક કાણુ પશ્યતી એટલે જુએ છે બરોબર પછી કે છે કે તે પુતળીઓના કાનમાં શું જુએ છે એક કાણુ જુએ છે છિદ્ર હવે જોઈએ મિત્રો આગળ શું થાય બરોબર કિમર્થમ ઈદમ છિદ્રમ ચિંતયત હા આ કાણું છિદ્ર કિમર્થમ શા માટે હશે ઈથી ચિંતયત બરાબર એમ વિચારતા મનસી અકસ્માત એક વિચાર સમુત્પન્ન હા એમ વિચારતા તેના મનમાં એકાએક અકસ્માત એક વિચાર એકાએક કે છે કે એક વિચાર સમુત્પન્ન એટલે ઉત્પન્ન થાય છે એટલે સૂજે છે એકાએક તેને કે છે કે એક વિચાર સૂજે છે તમ અનુસરણ અસૌ બરાબર હવે જે વિચાર સૂજે છે તમ અનુસરણ એટલે કે તે પ્રમાણે અસૌ એટલે કે છે કે તે પુત્તલિકાના કરણે એટલે પુતળીઓના કાનમાં એકામ સલાકામ પ્રાક્ષિપત પ્ર પ્લસ અક્ષિપ્ત હા ભૂતકાળ છે ને પ્ર એ શું છે ઉપસર્ગ છે તો પુત્તલિકાના કરણે એટલે પુતળીઓના કાનમાં એકામ સલાકામ બરાબર એટલે એક સળી પ્રાક્ષિપત એટલે નાખે છે હવે જોશું કે છે કે બધી પુતળીઓના કાનમાં નાખેલી સળીથી તેને ત્રણ પરિણામ જોવા મળ્યા બરાબર તેને ત્રણ પરિણામ જોવા મળે છે કે સર્વાસુ પુતલિકાસ પ્રસિપ્તાયા સલાકાયામ પરિણામ બધી પુતળીઓના કાનમાં જે સળી નાખવામાં આવતા તેને ત્રણ પ્રકારના પરિણામ પ્રાપ્ત થાય છે એકસ્યા પુત્તલિકાયા કરને પ્રસિપ્તા સલાકા એક પુતળીના કાનમાં નાખેલી સળી અપરસ્માત કરનાત બહિનિર્ગતા અપરસ્માત એટલે બીજા કર્ણાત એટલે કાનથી બહિનિર્ગતા એટલે બહાર નીકળી જાય છે બરાબર શું કહે છે કે એક પુતળીના કાનમાં નાખેલી સળી બીજા કાનેથી બહાર આવે છે દ્વિતીય પુતલિકાયા પ્રસિપ્તા સલાકા મુખાત બહિનિર્ગતા બરાબર હવે શું કહે છે કે બીજી પુતળીના કાનમાં નાખેલી સળી તેના મુખમાંથી બહાર આવે છે હા મુખાત બહિ ગતા તેના મુખમાંથી એટલે મો બહાર આવે છે અને તૃતીયા પુતલિકાયા કરને પ્રસિપ્ધતા ઉદરમ ગતા અને ત્રીજી પુતળીના કાનમાં નાખેલી સળી ઉદરમ ગતા ઉદરમ ગતા એટલે પેટમાં જતી રહે છે ન પૂન બહી સમાગતા બરાબર સમાગતા આગતા પુનઃ બહિ ન બહી એટલે બહાર પુન એટલે ફરી બરાબર તો ત્રીજી પુતળીના કાનમાં જે સળી નાખવામાં આવે છે તે તેના ઉદરમ એટલે પેટમાં ગતા એટલે જાય છે એટલે જતી રહે છે બહાર આવતી નથી બરાબર ન પુનઃ બહિ સમા ગતા તે બહાર આવતી નથી બરાબર હવે ભાઈ આ જે કાર્ય કર્યું અને આના કારણે અનેન પ્રસન્ન મંત્રી બરોબર મિત્રો હવે જુઓ શું કહેવા છે કે ત્રણ પરિણામ એમને પ્રાપ્ત થયા બરાબર એક સળી જોઈ એના કાનમાં એક એક છિદ્ર પુતળીના કાનમાં સળી નાખી તો એના બીજા કાનમાંથી તે બહાર નીકળી ગઈ બીજી પુતળીના કાનમાં સળી નાખી તો એ સળી સીધી મો બહાર નીકળી અને ત્રીજી પુતળીના કાનમાં સળી નાખી તો એ સળી સીધી પેટમાં જતી રહી પણ પેટમાંથી પછી તે બહાર આવી નહીં બરાબર હવે આ ત્રણ પરિણામ એમને જ્યારે મળ્યા એટલે આનાથી જે મંત્રી હતો એને એનું સાચું કારણ જાણવા મળી ગયું બરાબર આ જોવા મા હવે જોઈએ આપણે શું કહેવા માગે છે અનેન પ્રસન્ન મંત્રી નિશ્ચિંત ભૂતવા દિવસમી આપી હતી બરાબર એને એનું પરિણામ મળી ગયું એટલે કે છે કે તેથી ખુશ થયેલો પ્રધાન બરાબર તેથી ખુશ થયેલો પ્રધાન બરોબર આખો દિવસ કે છે કે પસાર કરે છે નિશ્ચિંત બનીને હા આનાથી પ્રસન્ન થયેલા મંત્રી નિશ્ચિંત બનીને કે છે કે દિવસ પસાર કરે છે અને તૃતીય દિવસે ત્રીજા દિવસે અસૌ એટલે તે રાજસભામાં ઉપસ્થાય એટલે ત્રીજા દિવસે કે છે કે તે રાજસભામાં હાજર થઈને પુતલિકા પ્રદર્શ્ય ક્રમશઃ મૂલ્યમ વિજ્ઞાપયાતી બરાબર આ પુતળીઓ દેખાડીને કે છે ક્રમશઃ તેની કિંમત જણાવે છે હા હુત્તલિકા પ્રદર્શ્ય એટલે પુતળીઓને બતાવીને ક્રમશઃ કે છે મૂલ્યમ વિજ્ઞાપ્ય હતી હતી એટલે એને જણાવે છે વિજ્ઞાપન કરવું એટલે જાહેરાત જણાવવું બરાબર તો બતાવીને કે છે કે તેનું મૂલ્ય જણાવે છે તમ મૂલ્યમ વણિકમ સર્વથા અન્વમોદયત બરાબર હવે એ સમયે જે વણિક જે જૈન વણિક હોય છે વેપારી જે આ લઈને આવ્યો હોય છે બરાબર તો કે છે કે જે પેલા વણિકના મતે યોગ્ય છે તમ મૂલ્ય વણિક સર્વથા અન્વમોદયત પ્લસ અમોદયત એટલે સંધિ થઈ છે તો અન્વ એટલે તે એને માન્ય રાખે છે બરાબર એટલે કે એ જે એનું મૂલ્ય જે રીતે નક્કી કરવામાં આવ્યું હતું એને એ માન્ય ગણે છે એટલે કે છે કે તમ મૂલ્ય વણિકમ સર્વથા અન્વમોદયત જે પેલા વણિકના મતે યોગ્ય છે બરાબર હવે જો આગળ વધીએ તત આશ્ચર્યચકિતન રૂપઃ મૂલ્ય સ કારણ પૃછતી બરાબર હવે મહત્વની વાત આવે છે કે આટલા સુધી તો બરાબર હતું પણ હવે એ ભેદનું કારણ શું બરાબર તો કે છે કે આશ્ચર્યચકિત થયેલા હ આશ્ચર્ય પામેલા રાજા વડે આ જે કિંમત છે કિંમતના તફાવતનું કે છે કારણ પૂછવામાં આવતા બરાબર મૂલ્ય ભેદ સ કારણ પૃચ્છતી એટલે મૂલ્યભેદનું કારણ પૂછે છે અને કારણ વિજ્ઞાપયન વણિક કથાય હતી બરાબર હવે જે કારણ પૂછે છે તો કે છે કે એ કારણ જાણતા ઓકે તફાવતનું કારણ પૂછવામાં આવતા કારણ જાણતા વણિક કથાય હતી એ વણિક કહે છે કે રૂપ હે રાજા માયા પ્રથમ આયા પુતલિકાયા મૂલ્યમ રૂપ્યક માત્ર કથિતમ મેં કહે છે કે પહેલી પુતળીનું મૂલ્ય એક રૂપિયો કહ્યું હતું યતોહિ યતો હિનો એ અવ્યય છે યતો પ્લસ હિ એ અવ્યયનો અર્થ થશે કેમ કે એતસ્યા કરણે પ્રસિપ્ધતા સા સલાકા કે એતસ્યા કરણે આના કાનમાં પ્રસિપતા એટલે નાખેલી સા સલાકા એટલે કે છે કે તે સળી દ્વિતીય કરનાત બહિર નિર્ગત હતી બીજા કાનથી કે છે કે બહાર નીકળે છે તો હવે એ કેમ એ શા માટે એનું મૂલ્ય એક રૂપિયો છે તો એ એવું ઉદાહરણ આપણને સમજાવવા માગે છે કે યહ જનહ હિતકરમ કરમ વચનમ એક શૃણોતી જે મનુષ્ય હિતકારક એટલે કે બોધ વચન હિતકારક ઉપદેશ વચન એક કર્ણે શૃણોતી એટલે કે છે કે એક કાનથી સાંભળે છે બરોબર અને એક કાનથી સાંભળીને ઓકે અપરસ્મા કરે છે અને કે છે કે બીજા કાનમાંથી તે બહાર કાઢી દે છે તો તસ્ય મૂલ્યમ રૂપિયક માત્ર ભવતી બરોબર તો જે કે છે કે આવું કરે છે તો તેઓ કે છે કે એકદમ સામાન્ય કોટીના હોય છે અને તેમનું મૂલ્ય પણ કહે છે કે એક રૂપિયા જેટલું જ હોય છે તો કહે છે કે તેનું મૂલ્ય માત્ર એક રૂપિયો જ હોય છે કે એક કાનથી સાંભળેલી વાત તમે બીજા કાનથી કાઢી નાખો છો એનો કોઈ અમલ કરતા નથી ન તો તમે એને સમજો છો ન તો કોઈ બીજાને માટે ઉપયોગી થાય છે તો એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખો છો તો એવું એવી પૂતળી એ કોઈ કામની નથી એનું કિંમત એકદમ ઓછી હોય છે સામાન્ય એટલે એક રૂપિયો બરાબર એ સમજાવવા માગે છે હવે બીજી વાત છે આગળ દ્વિતીયા પુત્તલિકાયા મૂલ્ય સહસ્ત્ર રૂપિયક માત્ર કથિતમ બરાબર જો શું કહેવા માગે છે કે હા બીજી પુતળીના કારણ બીજી પુતળી બરાબર બીજી પુતળીની વાત કરી છે તો બીજી પુત સોરી બીજી પુતળીનું જે મૂલ્ય છે એ કેટલું ગણવામાં આવ્યું છે તો સહસ્ત્ર રૂપિયાકમ તો દ્વિતીય પુતલિકાયા મૂલ્ય સહસ્ત્ર રૂપિયાક નામ કથિતમ એટલે બીજી પુતળીનું મૂલ્ય એક હજાર રૂપિયા કહ્યું હતું યતો કેમ કે એતસ્યા કરને પ્રસિદ્ધતા સલાકા આના કાનમાં નાખેલી સળી એના મુખમાંથી એનું મૂલ્ય એક રૂપિયો નહીં પણ એક હજાર રૂપિયા છે એટલે એના કરતા થોડું ઊંચી કોટીનું છે બરાબર તો શું કહેવા માંગે છે જુઓ એક જન હિતકરમ વચનમ કર્ણાભ્યામ શૃણોતી એક માણસ કહે છે કે હિતકારક વચન એટલે બંને કાન વડે સાંભળે છે એટલે કે કાન વડે સાંભળે છે તદનંતરમ અસૌ ત્યાર પછી કહે છે તે તત્હિત કરમ વચનમ તે હિતકારક વચન પરેભ્ય ઉપદેશ હતી પરેભ્ય એટલે બીજાઓને બરાબર શું કહે છે કે તે જે પણ સાંભળે છે બરાબર એ બીજાઓને માટે પરેભ્ય એટલે બીજાઓને કહે છે કે શું કરે છે એનો ઉપદેશ આપે છે પરેભ્ય એટલે બીજાઓને એક કાનથી સાંભળીને કહે છે કે તે બીજાઓને એ હિતકારી વાત કહે છે બરાબર એટલે કે છે કે તદ્દનતરમ હસવ ત્યાર પછી તે હિતકરમ વચનમ પરેભ્ય ઉપદેશ હતી એટલે બીજાઓને ઉપદેશ આપે છે પરંતુ સ્વયં તત્ર ન પ્રવર્તતે પરંતુ કે છે કે સ્વયં તે પોતે પોતે કહે છે કે તેમાં પોતે તેનો લાભ ન લેતા પોતે તેનો કોઈ લાભ લેતો નથી તેમાં પ્રવૃત્ત થતી નથી એતાદ્રશસ્ય જનસ્ય મૂલ્ય સહસ્ત્ર રૂપિયા માત્ર ભવતી આવા મનુષ્યનું મૂલ્ય કહે છે કે એક હજાર રૂપિયા હોય છે એટલે એક રૂપિયાથી થોડું વધારે બરાબર એટલે કે છે કે એક રૂપિયાથી થોડું વધારે હોય છે એટલે કે એક હજાર રૂપિયા હોય છે બરાબર સહસ્ત્ર રૂપિયક માત્રમ ભવતી તો આ બીજી પૂતળીની વાત કરી કે જે એક કાનમાં એની સળી નાખવામાં આવે છે તો એ માંથી બહાર આવે છે એટલે કે કાનથી સાંભળીને એ પોતે અમલ ન કરે પણ બીજાઓને એનો ઉપદેશ આપે જે ઘણા હોય છે ને કે બિનજરૂરી સલાહ આપે કે ભાઈ સલાહ આપવામાં કંઈ પૈસા લાગતા નથી પણ યાર તમે પોતે તો વાપરો પોતે તો ઉપયોગ કરો જે વ્યક્તિ પોતે કદી ઉપયોગ ન કરે સલાહ ન સ્વીકારે પોતાના માટે પણ બીજાઓને આપતા ફરે તો એ પછી એનું મૂલ્ય આટલું જ હોય છે એક હજાર રૂપિયા જેટલું બરાબર તો હવે આગળ વાત કરીએ કે સૌથી ઉત્તમ શ્રેષ્ઠ એ એક લાખ રૂપિયાવાળી પૂતળી બરાબર તો એક લાખ રૂપિયાવાળી પૂતળી શા માટે એક લાખ રૂપિયા છે તો એની વાત કરવામાં આવી છે જોઈએ તૃતીયા પુતલિકાયા મૂલ્ય લક્ષ રૂપિયકમ કથિતમ બરાબર જો શું કહેવા માગે છે કે જે ત્રીજા નંબરની જે પૂતળી છે બરાબર એ ત્રીજી પુતળી બરાબર તેનું મૂલ્ય એક લાખ રૂપિયા છે ઓકે તૃતીયા પુત્તલિકાયા મૂલ્ય લક્ષ રૂપિયકમ કથિતમ વણી કહે છે કે ત્રીજી પુતળીનું મૂલ્ય મેં એક લાખ રૂપિયા કહ્યું હતું

પેટમાં જ જાય છે તે પાછી આવતી નથી બરાબર બરોબર જન હિતકરમ વચનમ શૃણોતિ હવે કહેવા છે કે જે માણસ કે હિતકારક વચન બરોબર કાનથી સાંભળે છે બરાબર અને કર્ણાભ્યામ શૃણોતી અને તદનંતરમ અને ત્યાર પછી તે તત હિતકરમ વચનમ અને તે હિતકારક વચન સ્વમનસી સ્થાપિત પોતાના મનમાં સ્થાપીને એટલે કે પોતાના મનમાં સંગ્રહીને બરાબર હિતકારક વચન કહે છે કે પોતાના મનમાં વ્યવસ્થિત સ્થાપીને એટલે કે રાખીને માન સ્વજીવને યથા પ્રસંગમ અને પોતાના જીવનમાં યથાઉચિત પ્રસંગે તત્પરિપાલ અને તેનું પાલન કરે છે યથોચિત પ્રસંગે કહે છે કે તે પ્રમાણે વર્તે છે તેનું પાલન કરે છે તો એતાદ્ય જનસ્ય મૂલ્ય અધિકમ સદ્ધતિ તો કે છે કે આવા મનુષ્યનું મૂલ્ય વધારે હોય છે ઇતિ વિચાર્ય આમ વિચારીને અશ્ય મૂલ્ય લક્ષ રૂપિયાકાત્મક બરાબર એટલે કે છે કે આનું મૂલ્ય એક લાખ રૂપિયા બરાબર લક્ષરૂપ્યકાત્મકમ નિર્ધારિતમસ્તિ એટલે આનું મૂલ્ય એક લાખ એક અથવા કિંમત એક લાખ રૂપિયા નક્કી કરેલી છે નિર્ધારિત કરેલી છે કે જે સળી સીધી પેટમાં જાય છે એટલે કે એ મનમાં સ્થિર રાખે છે એને સમજે છે બરાબર અને પોતાના જીવનમાં એ ઉતારે છે અને જ્યારે જ્યારે કે છે કે એવા કોઈ પ્રસંગો ઊભા થાય યથાઉચિત પ્રસંગ તત્પરિપાલય હતી તો તે પ્રમાણે વર્તે છે તેનું પાલન કરે છે તો કે છે કે એટા દ્રશ્ય છે જનસ્ય મૂલ્યમાં અધિકમ સદ તો આવા મનુષ્યનું મૂલ્ય વધુ હોય છે ઇતિ વિચાર્ય હા એમ વિચારીને અશ્ય મૂલ્યમ લક્ષ રૂપિયાકાત્મક નિર્ધારિતમતી આનું મૂલ્ય કે છે એક લાખ રૂપિયા નક્કી કરાયેલું હોય છે બરાબર તો મિત્રો આ સરસ મજાની વાર્તા હતી બરાબર આ સરસ મજાની વાર્તા આપણે આ રીતે જોઈ કે ત્રણ પુતળીઓનું મૂલ્ય અલગ અલગ કેમ છે બરાબર અને છેલ્લા વાક્યમાં આપણે જોઈએ કે શું કહેવા માગે છે કે સમાનાના પુતલિકાના અસમાને મૂલ્યે એકદમ તાત્વિકમ ચિંતન નિહિતમતી બરાબર કે સમાના પુતલિકાનામ અસમાને મૂલ્યે બરાબર સમાન એકસરખી પુતળીઓનું મૂલ્ય એક સમાન પુતળીઓનું અસમાને મૂલ્યે એટલે કે છે કે મૂલ્ય એક સરખું હોતું નથી ઇદમ તાત્વિકમ ચિંતનમ નિહિતમ અસ્તિ તો દરેકનું મૂલ્ય કહે છે કે તેનામાં રહેલા ગુણ ઉપયોગિતાના આધારે થાય છે બરાબર આ એક તાત્વિક ચિંતન છે કે જે નિહિતમ એટલે કે આમાં રહેલું છે નિહિતમ એટલે રહેલું છે આ એક તાત્વિક ચિંતન હતું જેમાં રહેલું હતું કે સમાન દેખાતી પુતળીઓનું આ અસમાન મૂલ્ય મૂલ્ય પાછળનું કહે છે કે આ એક તાત્વિક ચિંતન હતું વિચાર વિમર્શ હતો કે જે નિહિત મસ્તી એટલે આમાં રહેલો છે ઓકે તો સરસ મજાની વાર્તા આપણે જોઈ જેમાં ત્રણ પુતળીઓની વાત કરવામાં આવી છે જે વણિક વેપારી હોય છે રાજા સભામાં જાય છે અને ત્રણ પુતળીઓ બતાવે છે રાજાના અન્ય જે કંઈ પણ કારભારી હોય છે તે બધા કાર્ય નથી કરી શકતા અને અંતે ચતુર મંત્રી જે હોય છે એને કાર્ય સોંપવામાં આવતા એનો ઉકેલ સુધી બતાવે છે તો મિત્રો સરસ રીતે આ તમે અભ્યાસ કરજો એને સમજો એક એક શબ્દ મેં સમજાવ્યા છે એ પ્રમાણે સંધિ છૂટી પાડીને આનું અનુવાદ ગુજરાતી ભાષાંતર લખી દેજો સ્વાધ્યાય લખી દેજો અને ઘરે રહીને કાર્ય કરતા રહેજો બરાબર મિત્રો કોઈપણ પ્રશ્ન હોય તો મારો નંબર આપેલો છે તમે મને ફોન કરીને પણ એનું સોલ્યુશન મેળવી શકશો બરાબર તો સર્વ મિત્રોને મારા જય રાજારામ જય રાજારામ